સૌપ્રથમ વાત કરીએ તો વીએચપી નેતા પ્રવીણ તોગડિયાના સુરક્ષા સામે સવાલ તેમણે ઉભા કર્યા છે. પોતાની સુરક્ષા સામે તોગડિયાએ ઉઠાવ્યા છે સવાલ. સુરતમાં આવ્યો ત્યારે જ અકસ્માત થયો. સુરતમાં આવ્યા પછી આગળ જ વાહન હતું. મારા વાહનની પાછળ પોલીસનું વાહન નહોતું. પાછળ આવેલા ટ્રકે મારા વાહનને ટક્કર મારી. ટ્રકના ડ્રાઈવરે બ્રેક લગાવી જ નહોતી. સુરત પોલીસને આગળનું પાયલટ દેવાની સૂચના હતી. મારું વાહન સુરક્ષિત નહોતું. પ્રવીણ તોગડિયા પ્રમાણે નિવેદન આપ્યું છે. મારું વાહન ડિવાઈડર સાથે અથડાયું. અકસ્માતના આધારે થતા જોખમનું ઉદાહરણ છે અને ગુજરાત પોલીસ પર વિશ્વાસ અવિશ્વાસનું કારણ નહીં. મારા તરફથી પોલીસને સૂચના ગઈકાલે મળી હતી. લેખિત સૂચના છતાં પાછળની ગાડીની સુરક્ષા કેમ નહીં, તે પ્રકારના સવાલ પ્રવીણ તોગડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. સુરતની નજીક આવતી વખતે એક ટ્રકે મારી ગાડી ઉપર ગાડી ચડાવી દીધી. ગાડીના ડ્રાઈવરે સાયરન વગાડી તો પણ ડ્રાઈવરે બ્રેક મારી નહીં. ડ્રાઈવરે જ્યારે ગાડી ચડાવી દીધી ટ્રકના, ત્યારે મારી ગાડી ફંગોળાવા મળી. એ ગાડી ચડાવી રહ્યો છે એ સ્થિતિમાં બાજુના ડિવાઈડર સાથે ટકરાણી. ડિવાઈડર સાથે ટકરાણી તો પણ ડ્રાઈવરે બ્રેક નહીં મારી. ડિવાઈડર સાથે ટકરાણી ત્યારે ગાડી ફસાઈ ગઈ. આ ડ્રાઈવરની સાઈડમાં થઈ રહ્યું હતું. ઝેડ પ્લસ સિક્યુરિટી વાળાને પણ એક્સિડન્ટના આધાર ઉપર પરિસ્થિતિનું જોખમ નું આ ઉદાહરણ છે. ત્યારે આગળ પાછળના બધી જ ગાડીની જાય છે અને મારા તરફથી પોલીસને સૂચના કાલે સાંજે 5 વાગે મળી છે. એટલે કોઈ 2 કલાક પહેલા નથી મળી. અને એ સૂચના બધાને મળી તો લેખિત સૂચનામાં સુરક્ષાવાળી પાછળની ગાડી આપવામાં કેમ નહીં આવી? ફરીથી મારો મુખ્યમંત્રી ગુજરાત પોલીસ પર વિશ્વાસ છે. અવિશ્વાસનું કારણ નથી. સંગઠનમાંથી હટાવી નથી શકાતું. વિશ્વ હિન્દુ પરિષદમાંથી દૂર નથી કરી શકાતા. તો બાકી કોઈ દિશા ચાલી રહી છે? મેં તો હોળીના દિવસે પણ સાથે મળી અને કામ કરવાની ભાવના વ્યક્ત કરી છે. પરંતુ જે થઈ રહ્યું છે એ ખરેખર તપાસનો વિષય છે, ચિંતા.